भरूच एसओजी पुलिसे वाहन चेकिंग दरमियान एक कार में सवार चार व्यक्तियों ने रुपया 1,01,93,000 ની જૂની રૂપિયા 500 અને 1000 ની ચલની નોટ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજી ની ટીમ ભરૂચના શીતલ સર્કલ પાસે વાહન ચેકિંગ માં હતા। તે દરમિયાન ગોલ્ડન બ્રિજ તરફથી એક સફેદ રંગની ફોર્ચ્યુનર ગાડી આવતા તેનું ચેકિંગ હાથ ધર્યું હતું। કારનું ચેકિંગ કરતા કાળા કલરની ટ્રાવેલિંગ બેગમાંથી ચલણમાંથી રદ થઈ ગયેલી રૂપિયા 1000 ની નોટના 45 બંડલ તેમજ રૂપિયા 500 ની નોટના 113 બંડલ ઉપરાંત 1000 રૂપિયાની 32 અન્ય નોટ અને 500 ની 22 નોટ મળી કુલ રૂપિયા 1,01,93,000 મળી આવ્યા હતા। જે અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરતમાં રહેતા 3 તેમજ 1 રાજસ્થાનના શખ્સ સહિત કુલ 4 આરોપીઓની અટકાયત કરી જૂની ચલની નોટોની હેરાફેરી કરી નવી ચલની નોટ મેળવવા નીકળ્યા હોવા અંગેની તપાસ હાથ ધરી છે। એસઓજી પોલીસે જૂની રદ થયેલી ચલની નોટો સાથે મોબાઈલ ફોન અને બીજા દસ્તાવેજી પુરાવા કબજે કરી આ રૂપિયા કોની પાસેથી લાવી કોને આપવાના હતા તે બાબતે ઘનિષ્ઠ પૂછપરછ કરવા સાથે એસઓજી પોલીસ સુરત તપાસમાં જનાર છે। ત્યારે કેવી ચોંકાવનારી વિગતો બહાર આવે છે તે જોવું રહ્યું। ગાડી ચેક કરતા એક કાળા કલરની ટ્રાવેલિંગ બેગમાં ભારતીય ચલણ બનાવટની જૂની ચલણની નોટો 500ના દંડની તથા 1000ના દંડની મળી કુલ 15,854 નોટો મળી આવેલી, જેની કિંમત 1,01,93,000 જેટલી થાય। જે બાબતે એમને પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં અને આ નોટો ક્યાંથી લાવ્યા એ ગલ્લા દલ્લા કરતા હતા, જેથી એમને અટક કરી એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ ભરૂચ એસઓજી શાખા તરફથી કરવામાં આવેલી રહી છે। બેકગ્રાઉન્ડમાં આરોપીઓનું એવું છે કે આ લોકો સુરતમાં જે ગાંગાણી છે, પછી બીજા મગદાણી, હિમાંશુ મગદાણી છે અને બીજા વિરલ પરસોત્તમ છે, એ સુરતમાં આ જમીન દલાલી લે વેચનો ધંધો નાનો મોટો કરી રહ્યા છે।